હવે આપણે એક્ટિવિટી બે જોઈએ જેમાં આપેલું છે રીડ ધી સ્ટોરી. અહીંયા વાર્તા આપેલી છે વિનુ. વિનુ ક્લાઇમ્બડ અ ટ્રી. વિનુ છે એ ઝાડ પર ચડ્યો. હી સેટ ઓન અ બ્રાન્ચ અને એક ડાળ પર બેઠો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ અને એ જ ડાળ તે કાપી રહ્યો હતો. એન ઓલ્ડ મેન સો ધ બોય. હી સેડ ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. હવે ત્યારે એક વૃદ્ધ માણસે એને જોયો અને એને કીધું કે અરે વિનુ તે ડાળ કાપવાનું તું રહેવા દે. યુ વિલ ફોલ. તું છે નીચે પડી જઈશ. ધ બોય લાફ એટ ધ ઓલ્ડ મેન અને છોકરો છે એ વૃદ્ધને હસી કાઢ્યો એટલે કે એની વાતને એને હસવામાં લીધી. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ અને એની તે એની જે સલાહ છે એને માની નહીં. એની સૂચનાનું એને પાલન ન કર્યું. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ અને એને ડાળ કાપવાનું ચાલુ રાખ્યું. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ અને એ છે નીચે પડી ગયો અને તેનો પગ ભાંગ્યો. હવે નીચે આપેલું છે કે નાવ લુક એટ ધ ફોલોઈંગ પિક્ચર્સ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ સેન્ટેન્સ બિલો ઇચ પિક્ચર. તો અહીંયા આપેલું છે કે નીચેના ચિત્રો જુઓ અને દરેક ચિત્રને અનુરૂપ છે એ વાક્ય લખો. તો અહીંયા ચિત્ર આપેલા છે અને તેના નીચે છે લીટી આપવામાં આવેલી છે. તો આ છે એ વિદ્યાર્થી પોતાની ટેક્સ્ટબુકમાં જાતે પૂર્ણ કરશે. હવે આપણે એક્ટિવિટી 3 જોઈએ જેમાં આપેલું છે રીડ ધ ફોલોઈંગ લેટર. અહીંયા છે એક પત્ર આપેલો છે. ટીના લિવ્સ ઇન ટાઉન કોલ્ડ હાલોલ. ટીના હાલોલ નામના શહેરમાં રહે છે.
इट इज सराउंडेड बाय स्मॉल विलेजेस एंड इट इज नॉट फार फ्रॉम वडोदरा। हवे ए छे ए गाम घणा बधा आजूबाजूना घणा गामडा आवेला छे अने ते वडोदराथी दूर नथी। लास्ट मंथ टीना विजिटेड अ विलेज फेर नियर हालोल। गया महीने टीनाए हालोलमां सेना गाममां एक मेळानी मुलाकात लीधी। आफ्टर फ्यू डेज सी विजिटेड अ ट्रेड फेर इन वडोदरा। हवे થોડાક દિવસો પછી તેણે વડોદરાના એક વેપારી મેળાની પણ મુલાકાત લીધી। સી વ્રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના હુ લિવ્સ ઇન ભુજ। હવે એના વિશેનો તે છે, એના મિત્ર મીનાને તે પત્ર લખે છે। હાલોલ 25 જુલાઈ 2014। ડિયર મીના 25 જુલાઈ 2014 મીનાને લખે છે, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15 જુલાઈ, કે 15 જુલાઈના જે તારો પત્ર છે એના માટે આભાર। આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા, કે મેં છે એ તારી ધોળાવીરાની જે મુલાકાત તે લીધી એ મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો। આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ, મેં છે ગયા મહિને બે જુદા જુદા મેળાની મુલાકાત લીધી। એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ, અને હું તને છે તેના વિશે કહેવા માગુ છું, એના વિશે કહેવા ઈચ્છું છું। ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ। સૌથી પહેલાં છે આઈ વિઝિટેડ વિલેજ ફેર, સૌથી પહેલાં મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો જે ગ્રામ્ય મેળો છે એની મુલાકાત લીધી। વી વેન્ટ ધેર ઇન ઓટો રિક્ષો, અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા। ધેર વર ટુ સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ, ત્યાં નાના ગામની બહાર બે નાના મંદિર હતા। આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ, હું ત્યાં છે મારા મમ્મી પપ્પા સાથે ગઈ હતી। વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ, અમે ત્યાં સાંજે પહોંચ્યા। ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ્સ, અને જે બે મંદિરો વચ્ચેનું જે ખુલ્લું મેદાન હતું એ લોકોથી ખૂબ જ ભરચક હતું, એટલે કે ખૂબ જ ભરાયેલું હતું। ધેર વર મેની શોપ્સ, ટોય શોપ, સ્વીટ શોપ એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ। ધેર વર મેની શોપ્સ, કે ત્યાં છે ઘણી બધી દુકાનો હતી, ટોય શોપ્સ એટલે કે રમકડાની દુકાનો, સ્વીટ શોપ મીઠાઈની દુકાનો એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ, અને જે ઘર વપરાશ ચીજોની છે એ રંગબેરંગી બજાર હતી। સમ ચિલ્ડ્રન વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ, અને કેટલાક બાળકો છે એ રમકડાની દુકાનની સામે ઊભા હતા। ધે વર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન, અને તેઓ છે એ નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા। ધ શોપકીપર વોઝ શોવિંગ ધેમ ધ પ્લેન, અને દુકાનદાર છે એ તેમને પ્લેન દેખાડી રહ્યો હતો, એને વિમાન બતાવી રહ્યો હતો। ધ ચિલ્ડ્રન લાવડ વિથ જોય એન્ડ ક્લેમ લાઉડલી, અને બાળકો છે ખૂબ જ આનંદપૂર્વક હસ્યા, ખૂબ જ ખુશ હતા એન્ડ મોટેથી છે એને તાળીઓ પાડી। વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ, અમે ત્યાં છે એ નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયું। ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુઝ, અને ત્યાં છે જે નાનું ચકડોળ હતું એ નાનું હતું પણ મોટું ચકડોળ તો ખરેખર ખૂબ જ મોટું જ હતું, ખૂબ જ વિશાળ હતું। ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ, અને ત્યાં છે સ્થળ પણ જે હતું એ ખૂબ જ ઘોંઘાટવાળું હતું, એટલે ખૂબ જ અવાજવાળું હતું સ્થળ। ધેર વર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ, અને ત્યાં છે ઘણા બધા લાઉડ સ્પીકર પણ ફિલ્મી સોંગ એટલે કે ફિલ્મી ગીતો છે એ એમાં વાગી રહ્યા હતા। ધેર વર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ્સ, અને ઘણા બાળકો છે એ મોટા ચકડોળ ઉપર પણ હતા। ધે વર સાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, અને તેઓ છે એ ઉત્તેજિત થઈને એટલે કે એકદમ આનંદમાં આવીને છે એ બૂમો પાડી રહ્યા હતા। વી સો અ જગલર ટુ, અને અમે ત્યાં એક જાદુગરને પણ જોયો। હી વોઝ પ્લેઇંગ વિથ ફાઇવ બોલ્સ એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર, અને એ છે પાંચ દડાનો ખેલ કરી અને બધાને બતાવતો હતો અને એ દડાને હવામાં રોકીને પણ રાખતો હતો। ઇટ વોઝ વન્ડરફુલ, અને તે છે ખૂબ જ અદ્ભુત હતું, ખૂબ જ સુંદર હતું।
આફ્ટર સમ ડેઝ, હવે કેટલાક દિવસો પછી વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. અમે છે વડોદરામાં વેપારી મેળાની મુલાકાત લીધી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ, જે અમારી શાળાનો પ્રવાસ હતો. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે, અને અમે ત્યાં છે રવિવારે ગયા. વી વેન્ટ બાય બસ, અમે ત્યાં છે એ બસમાં ગયા. ધેર વોઝ નો એન્ટ્રી ફી, અને ત્યાં છે એ પ્રવેશ ફી ન હતી. ધ વોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ, અને આખું મેદાન છે વિશાળ સ્ટોલથી, એટલે કે ઘણી બધી દુકાનોથી ભરેલું હતું. ધેર વર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ લાઇક ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ, અને ત્યાં છે ઘણી બધી ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી, વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ પણ ના ઘણા બધા છે એ સ્ટોલ હતા, એના દુકાનો હતા. ધ ગર્લ્સ ઓન ધ લા કાઉન્ટર્સ વર વેલ ડ્રેસ, અને કાઉન્ટર પરની જે છોકરીઓ હતી એ ખૂબ જ સુંદર કપડામાં પણ હતી. તે વર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ સ્માઇલ, અને તેઓ છે જે મુલાકાતી હોય એને આ પ્રશ્નોના જવાબ છે એ સ્મિત સાથે આપી રહી હતી. ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ ફોર થિંગ્સ લાઇક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન, અને ત્યાં છે સ્ટોલની એક બીજી બાજુ હાર હતી કે જે ફ્રીજ અને વોશિંગ મશીનની હતી, એના જેવી વસ્તુઓ માટેની હતી. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ ધ મિક્સર ગ્રાઇન્ડર, અને એક સેલ્સમેન છે જે આ મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ છે એ દેખાડી રહ્યો હતો. ટુ યંગ વુમેન વર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન્સ, અને બે છે યુવાન મહિલાઓ તેમના કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ, અમે ત્યાં છે બધે જ ફર્યા અને દરેક વસ્તુઓ જોઈ. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર ધેર વર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ, અને જ્યાં છે મેળાના છેડે, એટલે કે ત્યાં છે મેળો પૂર્ણ થયો હોય ત્યાં છે ખાવાના જે સ્ટોલ હતા, એટલે ખાવા પીવાના અથવા તો જે ફાસ્ટ ફૂડ હોય એના સ્ટોલ પણ આપેલા હતા. માય ફ્રેન્ડ્સ ઓર્ડર પીઝા એન્ડ આઈ ઓર્ડર ગ્લાસ ઓફ લસ્સી, હવે મારા મિત્રોએ છે એ પીઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સેવર્ડ ધ ફૂડ, અમે ત્યાં છે એ થોડી વાર બેઠા અને જે ખોરાક હતો એ ફૂડ હતો એનો આનંદ માણ્યો, સ્વાદ માણ્યો. ધેર વર અ કપલ ઓફ સ્વીટ શોપ બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ, ત્યાં છે મીઠાઈની બે દુકાનો પણ હતી પરંતુ અમે મીઠાઈ ખરીદી નહીં. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ, અને અમે સાંજે છે પાછા ફર્યા. ઓકે આઈ વિલ સ્ટોપ ના, સારું હવે હું અહીંયા અટકું છું. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, કે તારા માતા પિતાને છે એ મારા વંદન કહીજે. યોર સિન્સિયરલી ટીના, કે તારી ફ્રેન્ડ ખરા દિલથી તને કહું છું કે અહીંયા છે એ ટીના, જે ટીનાએ લખ્યો છે એટલા માટે.